शरणागत पाप पर्वतम गणयित्वान तदेय सद्गुणम् अनुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वावतार हेतु श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सर्वकारण कारणाय श्री घनश्याम महाराजाय नमो नमः। सदानंददायिने आनंद घन दिव्य मूर्तये श्री सहजानंद स्वामीने नमो नमः। महातपस्वी वन विचरण कारिणे नीलकंठ वर्णि राजाय नमो नमः। संत सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः। आदि गुरुवे सद्गुरु श्री गोपालानंद स्वामीने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामीने नमो नमः। सद्गुरु श्री नित्यानंद स्वामीने सुखानंद स्वामीने गुणातीतानंद स्वामीने भायात्मानंद स्वामीने शतानंद स्वामीने स्वरूपानंद स्वामीने अद्भुतानंद स्वामीने निष्कुलानंद स्वामीने आधारानंद स्वामीने राधारमण स्वामीने नमो नमः। सर्वे संत मंडलेभ्यो भक्त जनेभ्यो नमो नमः। वाला भक्तों, आज विक्रम संवत 2068 ना जेठ वद बीज बुधवार तारीख 6/6/2012 छे। सदविचार प्रस्तुत करू छू। कोई ने कोई महापुरुषना आ वाक्यो छे, मारा समझो नहीं, मोटा पुरुषना जीवन माथी एमने जे काई रत्नों मळ्या छे ए क्यांक सचवाया छे, ए आपणा सुधी आव्या छे कोईना द्वारा, ए हूँ पीरसू छूं। પોતાનું હોય તે જાય નહીં અને જાય એ પોતાનું હોય નહીં। પોતાનું હોય તે જાય નહીં અને જાય તે પોતાનું હોય નહીં। આ એક નિયમ છે। કોઈક બોલ્યા છે આવું, એણે અનુભવ્યું છે, આના ઉપર વિચાર કરીએ તો જેમાં ખરેખર આપણો હક છે એ પરમેશ્વર કોઈને દઈ દેતા નથી, આપણને જ આપે છે ને આપણી પાસે જ રાખે છે। પણ જેમાં આપણો હક નથી, આપણે ગમે તે રીતે ખોટી રીતે કોકનું લઈ લીધું હોય, મેળવ્યું હોય, તે આપણું હોય જ નહીં, તે આપણી પાસે રહેતું જ નથી। અણહકનું તો ગાંઠનું લઈને જાય એવી કહેવત છે, માટે બેફિકર રહેવું, જો આપણું હશે તો નહીં જાય, કોઈ લઈ જઈ શકે જ નહીં। કર્મફળ પ્રદાતા ઈશ્વરનો સૌના ઉપર કંટ્રોલ છે। ક્યાંક તમારા ખીચામાંથી પડી ગયું હોય તો 5-15 દિવસે રખડતું રખડતું પાછું તમારી પાસે આવે। કોઈ ચોર ચોરી ગયા હોય તોય જો ખરેખર તે તમારું જ હોય, તમારા હકનું જ હોય, મહેનતનું હોય, તો એ પકડાઈ જાય અને પાછું તમને મળે જ। પણ
તમારું ન હોય એ તમારી પાસે રહે જ નહીં. કોક આ જગતને વ્યવસ્થિત ચલાવનાર, ન્યાય આપનાર છે. આ સૂત્રથી એવું સાબિત થાય છે કે કોઈક બધાનું ધ્યાન રાખનાર છે. એ જ પોતે જેનું જે હોય તે તેને આપે છે, અને જેનું જે નથી અને બતાવી પડ્યા છે એની પાસેથી લઈને જેનું હોય એને દઈ દે છે. માટે પોતાનું હોય તે જાય નહીં, અને જાય એ પોતાનું હોય નહીં. આમ વાત છે. ઠીક, આ આપણે વાત વ્યવહારિક કરી, પણ આ સૂત્રને ઊંડું લઈ જઈએ તો જે કાંઈ છે તેના માલિક એક જ છે, એનું જ છે, એને જ રહે છે, કોઈને જાતું નથી, અર્થાત આપણને ક્યારેય મળવાનું નથી. આ સમગ્ર જગત પરમેશ્વરનું છે, એમાં આપણે પણ આવી ગયા, એનું જ રહેવાનું. કેમ જે એનું છે એ કોઈને જવાનું નહીં. આપણે ઘણું લઈ લેવું છે પણ આપણું ક્યારેય થશે નહીં. હા, ટેમ્પરરી આપણને વાપરવા આપે. આપણને આ દેહ ઇન્દ્રિય અંતકરણ ભગવાને આપ્યા છે. બાકી તો આપણે પરમેશ્વરના ઉપયોગની ચીજ છીએ. આત્મા, આત્મા એના ઉપયોગની ચીજ છે. એ પરમેશ્વરની શોભા માટે છે, પરમેશ્વરના આનંદ માટે આપણું અસ્તિત્વ છે. એ વાતને આપણે ભૂલવી ન જોઈએ. આપણો જીવ ભગવાનનો છે, એના માલિક ભગવાન જ હતા, છે અને રહેવાના છે. આપણો જીવ આપણો હતો નહીં, છે નહીં, હશે નહીં. કેમ જે જેનું છે એનું જ રહે છે, એ ક્યારેય કોઈનું થતું નથી. આ બીજો આધ્યાત્મિક ઊંડો આ સૂત્રનો વિચાર કયો. આપણું તો આ દેહ કે દુનિયા નહીં હોવાને કારણે તે આપણા પાસેથી જતું રહે છે. એક દિવસ શરીર જતું રહેશે, આ જગતે પણ આપણા અનુભવમાંથી નીકળી જશે, આપણું રહે નહીં. એનો અર્થ જ એ થાય કે પોતાનું હોય તો જાય નહીં, માટે પોતાનું નહીં હોય, કોઈકનું હશે, જેનું હશે એણે લઈ લીધું, જેણે દીધું હશે એ લઈ લેતો ખરા ને કોક દાડો. આપણી પાસે ભેગું થયેલું ધન, બંગલા, જે કાંઈ છે, સગા સંબંધી, આબરૂ, એ કોઈકની આપેલી છે. જેની આપેલી હોય એ કોક દાડો પાછું લઈ લે. આપણે તો હર હંમેશા પાછું દેવાની તૈયારી સાથે જ આ બધું રાખવું. ક્યારેક પાછું માગશે, આપી દેવા તૈયાર રહેવું. મુંબઈમાં કરમસિંહ દામજી હતા, બહુ રૂપિયાવાળા હતા, પુષ્કળ ધન સંપત્તિ, બંગલા. પછી એવી ઉપરા ઉપર ધંધામાં ખોટ ગઈ, કાંઈ ન રહ્યું. એના નોકરોના રહેવાના ક્વાર્ટરમાં એક જગ્યાએ માંડ એને ખૂણો રહેવા મળ્યો હતો. માવદાન કવિની સાથે હેત હતું, તેને મળવા ગયા હતા ક્વાર્ટરમાં. પછી માવદાન કવિને બે મિત્ર એટલે એને જોઈને કરમસિંહ દામજી બહુ રોયા, બહુ રોયા, બહુ રોયા. ત્યારે માવદાન કવિ એને છાના રાખતા હતા કે છાના રહ્યો. ત્યારે કરમસિંહ દામજીના પત્ની બોલ્યા કે આટલું આટલું નુકસાન ગયું, કાંઈ નથી રહ્યું, હવે તો અમે નોકરના ક્વાર્ટરમાં રહીએ છીએ, પણ એ ક્યારેય રોયા નથી. આજે એ રોયા છે અને રોવા દો, કે એનું હૈયું ખાલી થઈ જવા દો, રોકશો નહીં, ભલે રોવે, એવું એની પત્ની બોલી. પછી રોઈને શાંત થયા. પછી એટલું બોલ્યા કે ભગવાને મને આપ્યું ત્યારે આપ્યું એટલું, અને લઈ લીધું ત્યારે લઈ એટલું લીધું, કાંઈ ન રવા દીધું.
એ બહુ સમજણા હતા. એનું સંપ્રદાયમાં બહુ મોટું દાન છે. મુંબઈના મંદિરમાં મુખ્ય દાતા એ હતા. એને એકવાર કોઈકે પૂછ્યું કે તમે આટલું બધું દાન આપો છો તો ક્યાંય તકતી કેમ નથી મરાવતા? ત્યારે આ કરમસિંહ દામજીએ એ ભાઈને જવાબ એવો આપ્યો હતો કે ભગવાને મને આટલું બધું આપ્યું એની એણે ક્યાંય તકતી મરાવી નથી, અને હું એમાંથી થોડુંક ભગવાનને પાછું આપું અને એની તકતી મરાવું તો હું કેવો ખરાબ કહેવો? આવો જવાબ આપ્યો હતો. એવા સમજણા માણા હતા. પણ પોતાનું હોય તે જાય નહીં અને જાય એ પોતાનું હોય નહીં. કંઈ આપણું નથી. જેણે આપ્યું છે એ કોક દાડો આ દેહ લઈ લે, બધું લઈ શકે છે. કેમ જે એનું છે, જે દઈ શકે છે એ લઈ શકે છે. માટે સર્વ ભાવે ભગવાનના થઈને રહેવું. આ સૂત્ર ઉપર આટલું બોલ્યો. હવે બીજું સૂત્ર. આપણા મિત્રના ગળા પર બેઠેલી માખીને મારવા માટે તલવાર તો ન જ વપરાય. આપણા મિત્રના ગળા ઉપર બેઠેલી માખીને મારવા માટે તલવાર તો ન જ વપરાય. પછી તમે સારી સારી વાતો કરો કે આ તો માખ ઉડાડવા માટે મેં તને આ બધું આમ કર્યું ને તેમ કર્યું, પણ એ તો બહુ મોટો અવિવેક છે. ખ્યાલ આવ્યો તમને? મનની એ છેતરપિંડી છે. ઘણા માણસો પોતાના મિત્રને મદદ કરવાની ભાવનાથી કંઈક આવું કરતા હોય છે. પણ આ મદદ થાય છે મિત્રને કે મિત્રનું મોત થાય છે એ જોવું જોઈએ ને. આનો અર્થ એ છે કે જે કામ જેથી થતું હોય તેથી જ કરાય. સમજાણું? તાળું ખોલવા નાની એવી ચાવીનો જ ઉપયોગ કરાય, કુવાડો ન લેવાય. એમ જેનાથી જે કામ કરાતું હોય તેનાથી જ કરાય, બીજી રીતે કરાય નહીં, નહીતર મુશ્કેલી થાય. એવો આનો અર્થ લાગે છે. આગળ, જે મૂક્યા પછી શ્વાસ હેઠો બેસે તેનું નામ વિશ્વાસ. કાંઈક ધંધામાં ખોટ ગયો હોય કે માલ ભેગો થઈ ગયો હોય કે કાંઈક મોટી આફત આવવાની હોય, આપણને બહુ ચિંતા થવા માંડે. અને એ વખતે આપણે અંતરિયામી સર્વ કરતા હરતા સમર્થ પુરુષોત્તમને યાદ કરીને એવો વિચાર કરીએ કે હે ભગવાન, તું ક્યારેય અમારું બગાડીશ નહીં, જે કરીશ તે સારું જ કરીશ. પ્રભુ તમને જેમ ગમે એમ કરજો, મને મંજૂર છે. આમ વિશ્વાસ મૂકી દો એટલે તરત શ્વાસ હેઠો બેસી જાય ને ઊંઘ આવી જાય. જે મૂક્યા પછી શ્વાસ હેઠો બેસે એનું નામ વિશ્વાસ. જેને વિશ્વાસ નથી એ મૂક્યા કરે નિઃશ્વાસ, એ નિહાકા નાખ્યા કરે. સમજે? એને ઊંઘ ન આવે. સમજાણું? તમે વિશ્વાસ નહીં મૂકો તો તમારે નિશ્વાસ મૂકવા પડશે. સારું, એ તમારું. નિશ્વાસમાં જીવવું છે કે વિશ્વાસમાં? નક્કી કરી લ્યો. આ સંસારમાં
વિશ્વાસ એક અજોડ પદાર્થ છે, પણ ભગવાન કોઈકને જ આપે છે, બધાને નથી આપતા. બધા પાસે વિશ્વાસ નથી હોતો, શ્વાસ તો બધા પાસે હોય છે, ભગવાન શ્વાસ બધાને આપે છે, વિશ્વાસ કોઈકને જ આપે છે. બોલો, વિશ્વાસ વિનાના શ્વાસ કંઈ ખાસ ગણ્યા જેવા નહીં. ઠીક, લઈએ છીએ વિશ્વાસવાળા શ્વાસ, એ જીવન છે, અને શંકાવાળા શ્વાસ તો મરણ જેવા છે. જો અને આ સંસારમાં કેટલાક પતિઓને પત્નીનો વિશ્વાસ નહીં, કેટલીક પત્નીઓને પતિનો વિશ્વાસ નહીં, કેટલાક મા બાપોને પુત્રોનો વિશ્વાસ નહીં, કેટલાક પુત્રોને મા બાપનો વિશ્વાસ નહીં, કેટલાક મિત્રોને મિત્રોનો વિશ્વાસ નહીં, કેટલાક ગુરુઓને શિષ્યનો વિશ્વાસ નહીં, કેટલાક શિષ્યોને ગુરુનો વિશ્વાસ નહીં, કેટલાકને ભાગીદારનો વિશ્વાસ નહીં, નોકરનો વિશ્વાસ નહીં, શેઠનો વિશ્વાસ નહીં, એ બધામાં શ્વાસ તો હોય. અને શ્વાસ હોવા માત્રથી કોઈ કાંઈ સુખી નથી હોતા, વિશ્વાસ હોવાથી સુખી રહેવાય છે. દાદા ખાચરે શ્રીહરિજીનો અને સંતોનો વિશ્વાસ રાખ્યો, જેવા ખાચરથી ન રહ્યો. તો દાદા ખાચર જેવા સુખી રહ્યા, એવા જેવા ખાચર સુખી નથી રહ્યા. બાકી તો બંનેને ગઢડામાં જ ભગવાન અને ભગવાનના પરમહંસો પ્રગટ મળ્યા હતા ને, પણ વિશ્વાસવાળા ખાટી ગયા, અને જેને વિશ્વાસ ન થયો એ બિચારા બહુ લાભ લઈ શક્યા નહીં, સુખી રહી શક્યા નહીં. જેટલો હતો વિશ્વાસ એટલો લાભ લેવાનો, એટલું સુખ થયું. માટે જીવનનો આનંદ શ્વાસને લઈને જ નથી, એ તો વિશ્વાસને લઈને છે. માટે ભગવાનમાં અતિ દ્રઢ વિશ્વાસ જોઈએ, ધર્મમાં ભગવાનના વચનમાં અતિ દ્રઢ વિશ્વાસ જોઈએ, સાચા સંતમાં અતિ દ્રઢ વિશ્વાસ જોઈએ, અને પોતાને પોતામાં પણ અતિ દ્રઢ વિશ્વાસ જોઈએ. આત્મવિશ્વાસ, આ બધા વિશ્વાસ અતિ જરૂરી છે. જો આ વિશ્વાસો ન હોય તો જીવનમાં પ્રગતિ થતી નથી, શાંતિમય જીવન જીવી શકાતું નથી, માણસને ઉદ્વેગને દુઃખ રહ્યા કરે, શંકા રહ્યા કરે, બિનજરૂરી ખોટા સંકલ્પ રહ્યા કરે, કંઈ મજા ન. પેલું સૂત્ર હતું ને, યાદ કરો, શંકા રાખીને બરબાદ થઈ જવું એના કરતાં વિશ્વાસ રાખીને લૂંટાઈ જવું સારું, અથવા ડૂબી જવું સારું. આજનો ચોથો સદવિચાર, સાચું દાન તો મોહનો ત્યાગ છે. બિલકુલ નાનો વિચાર છે, સાચું દાન તો મોહનો ત્યાગ છે. સંસ્કૃત ભાષામાં દાનનો અર્થ ત્યાગ થાય છે, ત્યાગ, દાન કરવું એનો અર્થ થાય ત્યાગ કરવો. અને ત્યાગનો અર્થ એ થાય છે ભૂલી જાઓ. દાનનો અર્થ ત્યાગ થાય, અને ત્યાગનો અર્થ એ થાય છે ભૂલી જાઓ. તમે ભૂલી ન શકો તો તમે ત્યાગ કર્યો નથી. સાધુ સંતો ઘર બાર માતા પિતાને છોડે ખરા, પણ જો એને ભૂલે નહીં અને યાદ કર્યા કરે તો એ ત્યાગ કર્યો ન કહેવાય. કેમ જે એને માતા પિતામાં મોહ તો રહ્યો જ. માટે મોહનો ત્યાગ એ સાચો ત્યાગ છે, ને એને સાચું દાન કહેવાય.
દીધું. સંસારમાં જે કોઈ જન્મ હોય એને ત્યાં એના જન્મના હકને લઈને જમીન મકાન બંગલા બધું ભાગમાં આવે જ ને. સંત જ્યારે એનો ત્યાગ કરે ત્યારે એનું ખરેખર એ દાન દે છે કે આ મારે કાંઈ જોતું નથી, છે મારું, મને મળે, પણ મેં તમોને દાનમાં દીધું. અને સાધુ નીકળી ગયા પછી, ત્યાગી દીધા પછી પોતાના ભાગમાં આવતી જમીન માટે કાગળિયા કરે ને ભાઈઓ ઉપર કેસ કરે, એને કંઈ મોહનો ત્યાગ કર્યો કહેવાય? એવા અનેક દાખલાઓ બન્યા. આપવી પડે જમીન, મારે સંસ્થા કરવી છે એમ કે મારા ભાગની જમીન લાવો. એટલે કહે છે કે ભાઈ મોહનો ત્યાગ એ સાચો ત્યાગ છે, એનાથી વિશેષ અહંકારનો ત્યાગ એ હારા મારો ત્યાગ છે. બધું છૂટ્યું ને અહમ ન છૂટ્યું તો એમનામ સંસાર હારે નારે છે. આજના ચાર સદવિચાર રાખીએ, બહુ સરસ. હવે પ્રશ્નોત્તર કરું છું. સાચી પ્રાર્થના કોને કહેવાય? જેમાં પોતાના દુર્ગુણોનું ચિંતન અને ભગવાનના પરોપકારનું ચિંતન હોય તે સાચી પ્રાર્થના જાણવી, એવું કાલે આવ્યું હતું. આ દુનિયામાં સૌથી સહેલાઈથી કોને છેતરી શકાય છે? પોતાની જાતને. આ દુનિયામાં માનપૂર્વક જીવવાનો સહેલો માર્ગ કયો? અંદર એવા બહાર રહો. બીજાની અજ્ઞાનતા જોઈ અહંકારી માણસ શું કરે અને જ્ઞાની માણસ શું કરે, ઇન દોનો મેં ક્યાં તફાવત હે? બીજાની અજ્ઞાનતા જોઈ, નબળાઈ જોઈ જ્ઞાની અજ્ઞાનની શું કરે? ધનજી દાદા, બીજાની ઓલા જોઈને અજ્ઞાની છે એ હસે છે અને જ્ઞાની છે એ કરુણા વા આવે છે. હા બસ, ગુડ. કોઈનું હસ્યા કરવું, કોમેન્ટ કરીને દાંત કાઢ્યા કરવા, એમય જીવાય. અને બધા ઉપર કરુણા વહાવા કરવી, એમય જીવાય. પસંદ કરી લ્યો, બીજાની ગરીબાઈ ઉપર, નબળાઈ ઉપર સુખી રહેવું છે? એ જ આપણા જીવનનો આનંદ બનાવવો છે? લોકોને કાંઈક નથી મળ્યું એ આપણો આનંદ છે? એ જ સુખ છે? કોઈકને બુદ્ધિ નથી મળી, કોઈને સંપત્તિ નથી મળી, કોઈને પત્ની નથી મળી, કોઈને પુત્ર નથી મળ્યો, કોઈને સારો ધંધો નથી મળ્યો, કોઈને સારું રૂપ નથી મળ્યું, એ આપણો આનંદ છે? એને આનંદ બનાવીને જીવનારા માણસને ખબર નથી કે એટલા તો આપણે અસુર છીએ જ. કેમ જે એ આનંદ આસુરી આનંદ છે. કોકને આંખો નથી મળી, કાન નથી મળ્યા, કોકને હાથપગ નથી મળ્યા, એને આપણે ઉડાડીએ અને આનંદ માણીએ. કોઈને બુદ્ધિ ઓછી છે એને ઉડાડીએ અને આનંદ માણીએ, એ આનંદ એને નથી મળ્યું એનો આપણે ભોગવીએ છીએ, એ આસુરી આનંદ છે. જે કરુણાને પાત્ર છે એની તમે હાંસી ઉડાવો છો, કેટલું ખરાબ કહેવાય. થાય તો કરુણા કરો. ડાયા માણસો એના ઉપર કરુણા કરે છે, મૂર્ખાઓ હંસ્યા કરે છે. ડાયમંડ મૂર્ખાનોમાં આટલો તફાવત છે. અભિમાનથી બચવા શું સમજણ રાખવી જોઈએ? ગુરુજી વાત કરી હતી કે મારામાં જે કાંઈ ગુણ છે, જે કાંઈ આવડત છે એ ભગવાન આપેલું છે, એમ જો માને તો પોતાનું અભિમાન ન આવે. બહુ સરસ. અને આ સત્ય છે. આ ખોટે ખોટું મનને મનાવવા માનવા નથી, નિરાભિમાની થવા માટે આપણે આવું ખોટું માનવું પડશે એવું નથી, આ હકીકત છે. આપણામાં જે છે તે બધું ભગવાનનું જ છે, આપણે ભગવાનના જ છીએ, આ પરમ સત્ય છે.
શું અભિમાન કરું? આવું જ દ્રઢ કરવાથી અભિમાનનો ભૂક્કો બોલી જાય છે. બાકી ખોટું જ્ઞાન લઈને જીવે અને અભિમાન ક્યાંથી ટળશે? આથે કરીને ભગવાનની વસ્તુનો માલિક થાય છે એને માન આવશે જ તો. મોટા પુરુષો સૌ સદગુણી સુખી મહાન બને એવી ભગવાનને પ્રાર્થના કરતા હોય છે, પણ બીજા એવી પ્રાર્થના નથી કરી શકતા, એનું કારણ શું? કૃષ્ણ કાકાનામાં તેને તેના પુરુષ પ્રયત્નોનો અહંકાર છે. કેમ જે બીજા એવું માને છે કે મને જે કાંઈ મળ્યું છે તે મારી મહેનતથી શક્તિથી મળ્યું છે, માટે તમારે મેળવું હોય તો મહેનત કરો. આવો અહંકાર હોવાથી કોઈની પ્રાર્થના એનાથી થઈ શકતી નથી. અને જો એવું માને કે ભગવાનની કે સંતો ભક્તોની મારા ઉપર કાંઈક અમી દ્રષ્ટિ થઈ ગઈ હશે ક્યારેક કોઈ જન્મમાં, તેના લઈને મારે આ બધું સુખ સંપત્તિ સગવડતા બાદશાહી છે, આ બધાને એવી સુખ સગવડતા અને બાદશાહી થઈ જાય, કેવું સારું? હે ભગવાન, હે સંતો ભક્તો, આમના ઉપર કૃપા કરો ને, બધા એ સુખી હોય તો સારું. એક વાત વિચારવા જેવી છે, કદા ક્યારેય એકલા સુખ ભોગવી શકાતું નથી, બધા સાથે સુખી હોય ને તો જ સુખ ભોગવી શકાય છે. આખા ગામમાં તમારા એકના ખેતરમાં શેરડી સકરિયા હોય ને તો તમે સુખી નહીં રહી શકો, જેને નથી ને એ બધા રાતે ચોરી જશે. બધાને શેરડીનો વાઢ હોય તો સુખી, બધાને સકરિયા હોય તો વાંધો ન આવે. આપણા સમાજની રચના એવી છે કે આપણા કુટુંબમાં કે આપણા પરિચિત વર્ગમાં એકાદો માણસ દુઃખી હોય તો એ તમને સુખી ન રહેવા દે, દુઃખિયારો તમને સુખી ન રહેવા દે. માટે બધાને હારે લઈને હાલવું જરૂરી છે. હવને સુખી કરો તો તમે સુખી રહી શકશો. તમે એવું માનશો કે મારે એકને જ બંગલો હોવો જોઈએ, એકને જ સારો ધંધો હોવો જોઈએ અને બીજાને ન જ હોવો જોઈએ, તો યાદ રાખજો તમારો બંગલો બીજા રાતે હળગાવી દે. બધાને બંગલા હોય ને તો તમે સુખેથી રહી શકો, બધા સુખેથી રહી શકે. અહીંયા આપણા દેશમાં કાંઈક સારો ફૂલનો બગીચો હોય તો બહુ સાચવો પડે, કેમ જે હાલતા ચાલતા બધા માણા ફૂલ તોડી જાય. એમાં રસ્તા ઉપર તો ફૂલનો ઝાડ રહે જ નહીં. જ્યારે વિદેશોમાં યુરોપમાં રસ્તા ઉપર પણ સુંદર મજાના ફૂલ હોય કોઈ તોડે નહીં, કેમ જે જ્યાં હોય ત્યાં બધે જ હોય. માટે કોઈને એમ ન થાય કે આને છે ને અમારે નથી માટે તોડીને લઈ જઈ, એને ત્યાંય હોય. એમ બધા સુખી હોય તો કોઈ તકલીફ થતી નથી. જ્યારે કાળ વરસ પડે ત્યારે ચોરીને લૂંટફાટ બહુ થાય છે. આનું કારણ શું? કે એને કાંઈ મળતું નથી, પછી શું કરે? આ પણ વાત સમજવી, તમે તમારા નોકર ચાકર કુટુંબીઓને કાંઈ મળવા નહીં દો તો એ લૂંટફાટ જ કરશે. માટે એને સુખી રાખો, એની મહેનતનું એનું જે કાંઈ લાગુ પડતું હોય બધું એને દો, એથી વધારે થોડુંક દો. બધું તમારે ભેગું કરીને શું કરવું છે? વેચો વેચો, હોવ ને આનંદ કરાવો. ભગવાનને તમને આપ્યું હોય તો હું કામ બીજાને હવે ન મળે કે મને જ મળે કે એ હાવ ગરીબ જ રહે, આવી ભાવના હું કામ રાખો છો? માણસની બહુ વૃત્તિઓ હલકી હોય છે. ઘણા મા બાપો પોતાના બાળકોને કંઈ વાપરવા હરખું દેતા નથી, પણ છોકરા બાપાની ખીચામાંથી ઉપાડે.
તમે જો એને યોગ્ય પ્રમાણમાં પૈસા વાપરવા આપ્યા હોત તો છોકરો ચોર ન થાત, એને ચોર તમે બનાવ્યો. તમે બહુ કંજુસાઈ કરીને એમાં તમારો દીકરો ચોર થયો, તેવું પડી ગઈ. આ ક્યાંક સંભવ છે કોકના સંગે ચોર બને, પણ આ જવાબદારી તો ખરી. ચાલો, સેવાને સર્વે સાધનોમાં અધિક સાધન સાથી કહ્યું છે. બહુ સરસ નંદકિશોરદાસજી, સુનાવોજી. કારણ કે સેવાથી જેવા ભગવાનને સંતો રાજી થાય છે, એવા કોઈ સાધનથી રાજી થતા નથી. સેવા સે પ્રસન્નતા હોવત જયસી, ઓર સે પ્રસન્નતા હોત ન તૈસી. સેવા સે પ્રસન્નતા હોત જયસી, ઓર સે પ્રસન્નતા હોત ન તૈસી. કાલે બહુ સેવા વિશે આવ્યું હતું. ઋષિમુનિઓએ અપાર વ્રત વિધિ વગેરે કોના માટે કયા છે? વાહ, ઓલા ભાઈને આપો, બહુ ઉલ્લીને ઊંચો હાથ કરે છે ને. જે સેવા ન કરી શકે તેના માટે કર્યા છે. સરસ. સેવા ન બની આવે ઝાકું, સુગમ સાધન કીએ હે તાકું. હરિભક્ત હોવા છતાં કોણ મોટા પર્વતનું શરીર પામે છે? આ છોકરાના ભજન ભાવનગરના ગુરુજી કે જે સત્સંગમાં મોટેરા હોય અને નાના હરિભક્તોની સંતોની સેવા ન કરતા હોય અને નકરી પોતાની જ સેવા કરાવવા કરતા હોય એને પર્વતનો ઉતારા. ઘણા સેવા આવા જૂના મોટા કહેવાય, એટલે એને તો એમ જ થાય કે અમારી હવ સેવા કરો, અમારે તમારી થોડી કરવાની હોય. જૂનાન મોટા થઈ ગયા ને એટલે નાના હરિભગતની સેવા લીધા કરે, એ પછી કરે નહીં કાંઈ. એવા બધાને પર્વતનો અવતાર આવે. ક્યાંક હોય તો કહેજો. એવા એક જણને મેં અટાણ લીધા કડીક. સેવાથી થયેલ રાજીપા બાબતે કયા દ્રષ્ટાંત આપ્યા હતા? માયાભાઈને આપો. પ્રહલાદજી અને બીજો ભૂલી ગયો, બાઉદીન. હા, ગોપાલ સ્વામીના એક સાધુએ પગ દાવ્યા હતા એ દ્રષ્ટાંત દીધું હતું. પછી બાઉદીને ગુણાત્યાન સ્વામીને તપાડ્યા હતા એ દ્રષ્ટાંત દીધું હતું. એટલી સેવા કરી તો એને જે આશીર્વાદ મળ્યા એમાંથી એ બહુ સુખી થયા હતા. આવી બધી વાતો કાલે આવી હતી. કાલની કથાનો સારો પોઈન્ટ કોઈને કંઠે હોય, નોટમાં જ નહીં, જીવનમાં સ્પર્શી ગયો હોય એવી કોઈ વાત હોય તો બોલો. મિતુલ મહારાજ બોલો. કાલે સૂત્રમાં આવી હતી કે જે બીજાને હલકા માને છે એ પોતે જ હલકા છે. પેલા બાળકને આપો. અભિમાન સર્વ ગુણોનો નાશ કરે છે. સરસ. પેલા બાળકને આપો. કાલે ગુરુજી વાત કરી હતી કે સ્વાર્થ માટે કરાય તે સેવા નથી, પણ પરમાત્મા માટે કરાય તે સેવા છે. સરસ. હા, આપો ભાઈ રાજનને. કાલે ગુરુજીએ કીધું હતું કે આપણે જેમાં પ્રેમ કરીએ ને તેવા આપણે થઈએ. સરસ. ગુરુજીએ કાલ સુવિચારમાં કીધું હતું કે મોતનું કારણ એ કોઈ રોગ કે અકસ્માત નથી, પણ જન્મ છે એ જ મોતનું કારણ. શાબાશ. આપણે બીજાને મોટા ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ બીજાને હલકા કે નાના કરવાનો આપણને કોઈ અધિકાર નથી. ગુડિયા ત્રણ વ્યક્તિની વાત કરી હતી. એક અંદર બીજી રીતે વર્તતા હોય અને બારે બીજું વર્તન હોય છે. બીજું કે અંદર જેવા હોય તેવા જ બારે વર્તતા હોય છે. અને ત્રીજું, અંદર બીજું વર્તન હોય, બારે બીજું વર્તન હોય અને કાર્ય બીજું હોય. મનમાં બીજું બોલે, બીજું કરે, બીજું એ દુરાત્મા કહેવાય. સરસ. આ બોલો. આ ભગતને આવો. કેવું ભગતને? ગુરુજી કે દાસના દાસ થઈને રહે એની માથે વિઘ્ન નથી. બોલો. બોલવું હોય યાદ શું કરો, નવું યાદ હોય. મયંકભાઈને આપો. ગુરુજીએ વાત કરી હતી કે ભગવાનનો ભગત ભગવાનના જ આનંદને માને, પછી એ આનંદને ભગવાનના આનંદને ઝંખે અને ભગવાનના આનંદને મેળવવા બધા જ પ્રયત્ન કરે.
બીજા કોઈને તે આનંદ માનતો નથી. ભગવાનનો ભગત ભગવાનને જ આનંદ માને છે, સુખ માને છે, બાકી કોઈને તે સુખ કે આનંદ કહેતો જ નથી. બોલો, કોઈને નવો પોઈન્ટ હોય તો બોલો. બ્રહ્મસ્વામી, બીજાને હલકા પાડવા એને સાચો મહિમા કહેવાય જ નહીં, મહિમા તો હવને મોટા કરી દેખાડે છે. જી, કાલે સાગરમાં આવ્યું હતું કે ભગવાનના જે મોટા મોટા ભક્તો થઈ ગયા એને ભગવાનને ભગવાનના ભક્તની ચરણ રજની જ ઈચ્છા કરી, કોઈ મસ્તકના રજની ઈચ્છા નથી કરી. ગુડ પોઈન્ટ. કાલે સૂત્રમાં આવ્યું કે જે ક્રોધ કરે છે તે તાકાત માને છે, પણ એને એવું કહેવું કે ક્રોધ એ તાકાત નથી, એ તાકાતનો દુરુપયોગ છે. શાબાશ. જો આવી કંઈક વાત હોય ગમે આપણને, આવું કંઈક બોલે ને સારું લાગે. બોલો, એવું કંઈક બોલવાના છો તો વાંધો નહીં. કાલે સાગરમાં મહારાજ કે ભગવાન બધું બધાને આપે છે પણ સેવાની બુદ્ધિ આપતા નથી. હા, વેરી વેરી ફાઇન પોઈન્ટ. સેવાની બુદ્ધિ કોઈને નથી દેતા. હાલ્યો બોલો. જો એનું એ પિષ્ટ પેશન કરશો તો દંડ થાય. જીવનમાં કાંઈ ભય પામવા જેવું કાંઈ છે જ નહીં, પણ જે કાંઈ છે ને એવું બધું સમજવા જેવું છે. હા, ભાઈ પામવા જેવું કાંઈ નથી, બધું સમજવા જેવું હોય છે. હા, એ વાત ખરેખરી કરી લ્યો. તમને ખબર છે નવો કાયદો બહાર પડ્યો, એનું એ બોલે અને અંગૂઠા પકડવાનો નવો કાયદો બહાર પડ્યો છે. આવી ગયેલું બોલ્યો એટલે અંગૂઠા પકડવાના. નવીન પોઈન્ટ જ બોલવાનો, જે વાત આવી ગઈ અને પિષ્ટ પેશન કરવાની નહીં. હા, છોકરાને આપો જોઈએ અખતરો કરી. જે સેવા કરે તેની ઉપર મહારાજ અને સંતો હોય છે, જે સેવા ન કરે તેની ઉપર ભૂત પ્રેત હોય છે. એના રક્ષક ભૂત પ્રેતા દીધા. એ હા, શું સેવા ન કરે એના રક્ષક ભૂત પ્રેતા દીખશે, એમ આવ્યું તું. માટે સેવા કરજો પાછા. હા, ઓલ્યા ના પોઈ ઘનશ્યામભાઈને અંગૂઠા પકડવાનું થશે એવું મને વિશ્વાસ છે. કાલે ગુરુજીએ કીધું તું દાસભાવ હોય તે બધા વિઘ્ન ડરતા રહે છે. ઠીક, બચી ગયા. રવજીભાઈને પણ રહી ગયા જરી ખરું. કાલે ગુરુજીએ વાત કરી કે જેનામાં કરુણા છે ને એ બીજાનો મહિમા બે મોટે ગાઈ શકે છે. હા, એ કંઈક નવીન પોઈન્ટ કરો. હવે તો આ ચવાણ ને આપો. કાલે સદવિચારમાં ગુરુજીએ કીધું હતું કે આપણે જેવું વિચારીએ છીએ એવું આપણે નહીં, પણ આપણે જેવું ઉચ્ચારીએ છીએ અને જેવું કરીએ છીએ એવું આપણે છીએ. હા, આ નવીન પોઈન્ટ આવ્યો. આમ હોય તો આપણને ગમે. તિલકભાઈનો વિશ્વાસ કર્યા જેવો ખરો. હાલો, કાલે ગુરુજીએ વાત કરી હતી કે જે સેવા નથી કરતો એ માણસની જાતનો જ નથી. બરાબર. આજે આપણે પાંચમા પૂરનો 54મો તરંગ આવ્યા છીએ. આખા તરંગમાં બધી લીલા જ છે. હિરજીભાઈ તથા સુંદરજીભાઈનો સંવાદ 10 ચોપાઈમાં છે. પછી 8 ચોપાઈમાં ભુજમાં ભગવાનનું સ્વાગત સામયું કર્યું તે છે. અને પછી 11 ચોપાઈમાં ફતેહ મોહમ્મદ અને મહારાવ શ્રી હરિના દર્શન, હાથી પર સવારી, આ બધું વર્ણન છે. પણ થોડોક સંવાદ ઉપર પ્રકાશ પાડવો છે હિરજીભાઈ અને સુંદરજીભાઈને. આપણે એમાં હિરજીભાઈ છીએ, સુંદરજીભાઈ છીએ, તે પણ સમજવા જેવી વાત છે. હિરજીભાઈ બોલત ભયે હરિ હે ત્યાગી અતંત ધામ ધોમ ન ગમત તેહી તીવ્ર ત્યાગ વર્તંત હરિ કુ તીવ્ર ત્યાગ વર્તંત. હા, ભીડું તમે. કાલે ભગવાન ભુજ જવાના હતા એના સમાચાર ત્યાં મળ્યા. બધા બહુ રાજી થયા, હાકર વેચી ભુજવાળાએ. પછી સુંદરજીભાઈ હિરજીભાઈ પાસે ગયા કે એ ભાઈ, આપણા ગામમાં ભગવાન આવે છે તો આપણે એના માટે શું તૈયારી કરવી જોઈએ એમ સુંદરજીભાઈએ હિરજીભાઈને પૂછ્યું. હિરજીભાઈની આ સત્સંગમાં જરાય તાણ નથી, પુષ્કળ હિરજીભાઈ છે. સમજાણો, સરસ વાત કરી હિરજીભાઈ. ત્યારે હિરજીભાઈએ સુંદરજીભાઈને કહ્યું, ભાઈ શ્રી હરિ તો અત્યંત ત્યાગી છે, તેમને બહુ ધામધૂમી ગમતી નથી, તેમને તો તીવ્ર ત્યાગ વૈરાગ વર્તે છે. આવો જવાબ આપ્યો. હવે બધે આછી અને દેવ ઘોડો લઈને ફરે છે, ઝરિયાની સોનેરી વસ્ત્ર પહેરે છે,
અને હિરજીભાઈની સમજણ ભગવાન વિશે આવી થઈ લો છે ને ગજબની વાત. ઓલા શોભારામ શાસ્ત્રી એના ઘરના ભેગા મળીને વાત કરતા હતા કે આપણે ગઢડે જવું છે પણ મહારાજ માથે કેવો પોશાક લઈ જઈશું એમ. ઓ મહારાજ હાદો પોશાક પહેરે છે, આપણે હાદો લઈ જઈએ એના ઘરના કે. અને લગભગ ઘરના કે એટલે ઘરના કાંઈ બોલે નહીં, હાદો નક્કી કર્યો. ત્યારે ભગવાન સ્વામિનારાયણને ગમ્યું નહીં, તે બાજુમાં એક સત્સંગી બાઈને દર્શન દીધા સોનેરી શણગારનો પોશાક પહેરીને અને કહ્યું કે એને કહેજો અમે આવો પોશાક પહેરીએ છીએ. આવું થયું હતું. પછી બોલ્યો કયો વડોદરામાં હળવો હાર પહેરાવતો હતો? આ બાપુભાઈ મોટો સુખી માણા હળવો હાર પહેરાવે જેવો તેવો. એક દી મૂર્તિએ હારનો ઘા કર્યો, મૂર્તિ હારનો ઘા કર્યો, કારણ આવો હાર લાવેશ? હા હળવો થોડા ફજ્યાનો, આમ તો ઘરમાં બીજે ત્રીજે લગ્નમાં બહુ વાપરો એમ કર્યું હતું મહારાજે. એટલે આ ત્યાગી વૈરાગી પાછા આવા હિરજીભાઈને તો બહુ સ્વામિનારાયણ ભગવાનમાં ત્યાગ વૈરાગ દેખાણો લ્યો, ખરસ ન થાય ને. એટલે મૂળ અહીં છે લોભ. ગજબની વાત છે, બોલો. આપણામાં લોભ હોય તો આપણે આવી વાતો કરીએ કે મહારાજને તો કાંઈ શું ત્યાગ વૈરાગ છે, એમને કાંઈ ધામધૂમ કરવાની જરૂર નથી. ગજબની વાત છે. આ બધી એટલી બધી ઝીણી વાતો છે, આને કોઈક અક્કલવાળો હોય એ બધી સમજી માપી શકે, બધાને ખબર જ ન પડે. હે સુંદરજી ભાઈ, હિરજી ભાઈ બોલ્યા કે મહારાજને તો અત્યંત ત્યાગ વૈરાગ વર્તે છે, એટલે એમને ધામધૂમીને હામૈયાને સન્માનને કંઈ ગમતું નથી. તેમની મરજી જોઈને આપણે હેત કરવું, મરજી ન હોય અને વધારે હેત કરવા જઈએ તો ઉલટાનું કુહેત થાય. મહારાજની મરજી એવી છે કે ધામધૂમને વરઘોડાને આ બધું નહીં કરવાનું, આપણે મરજી જોઈને હેત કરાય, નહીંતર વધારે આપણને ઉલટાનું કુહેત થાય કે. હા, તેથી હું તો બીતો રહું છું, પણ ત્યાગીને કાંઈ શંકા ન હોય, તે તો નિશંક નિર્ભય હોય, માટે હું તો આ બાબતમાં કાંઈ કહેતો નથી. લ્યો બોલો. એ તો કે હું તો બીતો રહું છું પણ ત્યાગીને કાંઈ શંકા ન હોય. હવે આ કોણ ત્યાગી, શું એને શંકા ન હોય? ભાઈ મને લાગે કોઈ સંતોએ કીધું છે મહારાજ આવે છે તે હારી ધામધૂમ કરજો, એટલે હિરજીભાઈ કહેતા છે કે મને બીક લાગે છે મહારાજને ન ગમે. અને ત્યાગી હોત કહેશે કે એની ધામધૂમ કરો, ત્યાગીને કાંઈ શંકા ન હોય કહેશે, તે તો નિસંગ ને નિર્ભય હોય, પણ આપણે તો ગ્રસ્ત હજાર ભાઈ તે આપણે બધું જોવું જોઈએ, એવી વાત હિરજીભાઈએ કરી. હા, અને ઉપર જતા એમ કીધું, માટે હું તો એ બાબતમાં કાંઈ કહેતો નથી, પાછો સ્વબચાવ રાખ્યો. પાછી ભગવાનના સ્વાગત સામૈયાની બધી બાબત બંધ રહે અને વાત ડોળાતી ડોળાતી આવે કે આ કોણે બંધ રાખ્યું, તો હિરજીભાઈ ઝપટે ન સડે ને એટલે હોશિયારી વાપરી કે આ બાબતમાં હું કાંઈ કહેતો નથી, તમારે કરવું એમ કરો. ટમકું મૂક્યું, સમજાણું મમરો મૂકી દીધો, અનછટકી ગયા કે તમારે કરવું એમ કરો, હું કાંઈ કહેતો નથી. હવે હિરજીભાઈ ભુજમાં મોટેરા બુદ્ધિશાળી ડાયા હરિભગત અનછટકી ગયા. લગભગ ડાયા હરિભગતનો આ ડા પણ બધે દેખાય છે, મમરા મૂકે ને પછી છટકી જાય, મમરા મૂકે ને પછી છટકી જાય. હોશિયારીનું ફળ એટલું જ, છટકી જવું. પણ હા, મેં કોઈક હોશિયાર હોય કે ન હોય, હે એની લુચ્ચાઈને હોશિયારીને સારી રીતે સમજતા હોય કે ન સમજતા હોય, માપી જાય કે ન માપી જાય કે આ મમરા મૂકે ને છટકી જાય. ખરો હોશિયારનો દીકરો છે કહેવાય, મોટો હારો બુદ્ધિશાળી હોશિયાર, પણ છટકબારીમાં તો એકો છે, એકો. ભાગેડી વૃત્તિવાળો તો જબરો છે, એના ઉપર માન ન થાય સામેની બરાબર. જે માણસ જવાબદારીથી ભાગે એ માણસ કોઈને પ્રિય ક્યારેય થતો જ નથી. સુખમાં દુઃખમાં ભેળો રહે ને એ માણસ હારો. જે પોતે એકલો કાયમ નિર્દોષને સોખો ને સટકીને એક કોઈ જ બેઠો હોય ને એની હારે બહુ હેત ન થાય, તમે તપાસીને જોજો, ન જામે એની જાતને હોશિયાર માને. અને ક્યાંય વાંકમાં ન આવે એવી રીતે બુદ્ધિ વાપરીને ચોવીસેય કલાક તૈયાર રહ્યો હોય, પણ સાચી વાત
એની બુદ્ધિનું ફળ એને ક્યાંય વાંકમાં ન આવવા દે, એ હંમેશા નિર્દોષ ને પવિત્ર જ રહે. પણ આપણને એમ ખબર પડે કે આઘો રહેશે ને આપણી ભેગો નથી રહેતો તો આપણને હેત ન થાય. આપણને તો હેત એની ઉપર જ થાય કે જે જવાબદારી સાથે આપણી સાથે સાથે જીવે. આ સટક્યા, હું તો આ બાબતમાં કાંઈ કહેતો નથી કે એમ કરી નીકળી ગયા મમરો મૂકીને. આ વાત બહુ છે આ સત્સંગમાં અને સમાજમાં. તમે જોજો, નિખાલસ ભાવે પ્રેમથી હવની હારે હળી મળી સુખે સુખી દુઃખે દુઃખી રહેનારા બહુ ઓછા મળે, બહુ ઓછા મળે. અને જે એવા છે એ જ હવને અતિ પ્યારા લાગે છે. હળી મળી સુખે દુઃખે સાથે રહેનારા માણસ હવને જીવ જેવા વાલા લાગે છે. ઓલ્યા વાલા ન લાગે એને તો ગરજે સેવવા પડે. હું એને તો ગરજે સેવવા પડે પણ વાલા ન લાગે. પણ એ પોતાને બહુ હોશિયાર માનીને હંમેશા છટકી જવાના જ હોય, એ ખબર જ હોય, એ વાંકમાં હોય જ નહીં કોઈ દી. બુદ્ધિશાળી અને અતિશય રૂપિયાવાળા કોઈ દી 17 વાંકમાં હોય તો એ વાંકમાં ન હોય, સમજી રાખો ને તમારે. બુદ્ધિશાળી અને રૂપિયાવાળા કોઈ દી વાંકમાં ન હોય. અડખે પડખે વાળા જેના એના વાંકના ભોગ બનતા હોય એની ભૂલના ભોગ અડખે પડખે વાળા જ હોય. અને એ હોંશ સાથે હોય એ બિચારા અહો ભાઈ સાથે માથે લઈ લેતા હોય. મેં આ બધું જોયેલું છે એટલે કહું છું. હા, એક શેઠનો વાંક હાવ ચોખ્ખો હતો તો એલા બીજા માણસે લઈ લીધો માથે. મેં કીધું પણ તું કામ માથે લઈ લે, તારો વાંક નથી તા કે મોટા માણસ માથે થોડું નખાય, આપણે જ લેવાનું હોય ને. લઈ લીધો, પતી ગયું. પૈસાના પ્રભાવ તળે આ રીતે સમાજ દબાયેલો છે. અને બુદ્ધિશાળી તો એવા હોશિયાર છે કે બીજાને એવું મનાવી દે કે વાંક મારો હતો. એ વાત જ એવી કે ઓલ્યાને એમથી મારો હતો ન હોય તોય તાણીને બોલવા માટે હોશિયારી કરે, આમથી આમ તર્ક મૂકે એટલે બેચારાને એમ થઈ જાય કે હાલો હું જ વાંકમાં છું, આમ પોરવી દે બોલો. બુદ્ધિનું ફળ તમને ખબર પડતી છે જોવો તો. હાલ્યા કરે આ બધું સારું છે, ભગવાન છે ને હવને હવના કર્મફળ ભોગવાવે છે. બાકી તો છે ને અહીં જીવવા જેવું નહીં હો. વહેલી તકે ઉપર જવા જેવું છે. હિરજીભાઈ તો કે ભાઈ હું તો બીતો જ રહું છું. હા, પણ ત્યાગીને કાંઈ શંકા ન હોય, તે તો નિસંગ નિર્ભય હોય. આપણે તો ગ્રસ્ત ભાઈ, બધી બાબતનો આપણે વિચાર કરવો છે. માટે આ બાબતમાં જો હું કાંઈ કહેતો નથી, સૌ હરિભગતની મરજી હોય તેમ બધું કરો. તમે પણ બુદ્ધિશાળી છો, મેં તો મારી બુદ્ધિ પ્રમાણે કહ્યું. હા, તમે બુદ્ધિશાળી છો ને. હું તો લોકલાજથી મનમાં અતિશય ડરું છું. હા, આપણે સ્વામિનારાયણ ભગવાનનો ભુજમાં મોટો વરઘોડો કાઢીએ તો બીજા બધા લોકો શું કહે આપણને કે આવો મોટો હું વરઘોડો કાઢ્યો સજાનંદ સ્વામીનો, કેકનો કે 5 જણા બીજા સંપ્રદાયવાળા. માટે હું તો લોકલાજથી ડરું છું. જો આ તમને કીધું, હા આમ વાત કરી, સરસ વાત છે ને. આવી વાતો ફાવે નહીં, કોકને જ ફાવે. હું ત્યારે સુંદરજીભાઈએ કહ્યું, જોકે શ્રીહરિ અતિશય ત્યાગી છે, તમે કહો છો એ ખોટું નહીં હો ભાઈ હિરજી, છતાં આપણું હિત કરવા માટે રાજાધિરાજ થઈને ફરે જ છે. એણે હામો મૂક્યો, પોઈન્ટ હામો પોઈન્ટ મૂક્યો. ત્યાગી છે એની હું ના નથી પાડતો, પરંતુ આપણા હિત માટે રાજા ધીરાજ થઈને ફરતા નથી ભાઈ, નથી બધું સ્વીકાર કરતા, વસ્ત્ર અલંકાર સન્માન હે ભાઈ નથી સ્વીકાર કરતા. ભાઈ કે મારી નાખ્યા મારો લ્યાણી તો બહુ કરી. અનંત બ્રહ્માંડ કે ઈશ હૈ તે હી. સુંદરજી ભાઈ હિરજી ભાઈ માં જે તફાવત છે બતાવો. ઈશ હૈ તે હી બડે બડે દે આધીન હૈ જે હી. સુંદરજીભાઈ બોલે અદ્ભુત. આધીન હૈ તે હી તાસન મુખ ન દેખત તે ब्रह्मांड के ईश है ते ही.
હિરજીભાઈ, શ્રી હરિ તો અનંત બ્રહ્માંડોના અધિપતિ છે અને મોટા મોટા દેવો પણ તેમને આધીન છે. રિદ્ધિ સિદ્ધિ તો તેમની આગળ હાજર રહે છે, પણ તેઓ એમની હામુઈ જોતા નથી. ભાઈ હામુઈ, અરે હિરજીભાઈ, શ્રી હરિના અક્ષરધામનું સુખ અનંત છે, અનંત. તેઓ પ્રકૃતિ અને પુરુષના પણ નિયંતા છે. એ બધાને છોડીને આ મૃત્યુ લોકમાં આવ્યા છે, તેથી અહીંની સમૃદ્ધિની તો તેમને કાંઈ ગણતરી જ નથી. હો હિરજીભાઈ, તમને બહુ છે, કહેવાનો ભાવરથી છે, તમને સમૃદ્ધિની ગણતરી બહુ છે. મહારાજનું સન્માન કરવામાં થોડો ઘણો રૂપિયો વપરાય જાય એની તમને અંદરથી બીક છે, અને એને તમે આ રીતે રજૂ કરો છો. મહારાજને તો ત્યાગ વૈરાગ બહુ છે, આપણે આવું કાંઈ કરશું જ નહીં ગમે. આવું હોય લ્યો, નિજ ધામ કો સુખ અનંતા, નિજ ધામ કો સુખ અનંતા, પુરુષ પ્રકૃતિ કે હે નિયંતા, પુરુષ પ્રકૃતિ કે હે નિયંતા, સો સબ ત્યાગ સોહરી ત્યાગી હે સદાઈ, દેખત સોહરી જોતા તો શ્રી હરિ સદાને માટે ત્યાગી છે. આવું મોટું અક્ષરધામ, પ્રકૃતિ પુરુષ વગેરેનું નિયંતા પણ આ બધું છોડીને ભગવાન આ મનુષ્ય લોકમાં મનુષ્ય જેવા થઈને આવ્યા છે, એ જોતા તો એ ત્યાગી જ કહેવાય. એટલું બધું ત્યાગ્યું, ધામ ત્યાગ્યું. દેખત સોહરી ત્યાગી હે સદાય, આ જોતા તો એ સદાને માટે ત્યાગી જ છે. અહીં તમે ગમે એવા સન્માન કરો તોય, યહી સમ ત્યાગી કોઈ ન રહાય. ભાઈ સમ ત્યાગી, એના જેવા ત્યાગી કોઈ નથી. ન કહાય આપન અલ્પ જીવ કોન લેખા, આપણે અલ્પ જીવ શું લેખામાં એની આગળ, જીવ કોન લક્ષ્મી સમાજે હી દાસી અલેખા, દેખત સોહરી ત્યાગી હે સદાઈ, દેખત સોહરી ત્યાગી. લક્ષ્મી જેવા એમની દાસી છે, લક્ષ્મી જેવા એમની દાસી છે, તે પણ જો તેમના લેખામ ન હોય તો આપણા જેવા અલ્પજીવ તો લેખામ ક્યાંથી હોય. હિરજીભાઈ, આપણે તો આપણા જીવના હિતને માટે કંઈક કરવું જોઈએ, આપણા ભલા માટે. એ ત્યાગી છે ને એને ગમતું નથી ને એમ માનીને આપણે પછી કંઈ કરવું ને એ ક્યાંનો ન્યાય, એમ સુંદરજીભાઈએ હિરજીભાઈને કીધું. અને તેટલા માટે જ ભાઈ હિરજીભાઈ, એટલા માટે જ હું આપને પ્રેમથી કહેવાયો છું કે મહારાજ પધારે છે તો કંઈક સન્માન સામૈયા કરી. ત્યારે હિરજીભાઈએ કહ્યું, ઠીક છે, જેમ સારું દેખાય એમ કરો. મજા આવે એવું છે ને, ઠીક છે, જેમ સારું દેખાય એમ કરો, આવું કીધું. પછી આપણા હિત માટે શ્રી હરિ આ એમનું સન્માન પૂજન વગેરે કરવા દે છે, શ્રી હરિને તો એનું કાંઈ નથી. આવું પછી બોલ્યા, શ્રી હરિ ભુજ પધારે છે એમ જાણીને કચ્છ દેશના બધા હરિભક્તો દર્શન કરવા માટે ભુજ આવ્યા. ફૂલના હાલ લઈને સૌ દોડ્યા, શ્રી હરિની પાસે આવીને તે પહેરાવ્યા. જ્યારે રસ્તામાં એક નદી આવી ત્યારે ત્યાં અશ્વ ઉપરથી નીચા ઉતરીને બેઠા. લ્યો, સંવાદમાં મજા આવી કે ન આવી? સુંદરજીભાઈની સમજણની, હિરજીભાઈની સમજણ આ સત્સંગમાં બધે જ છે. હો સુંદરજીભાઈ જેવા એમ માને છે કે આપણા હિત ખાતર આપણે કરવાનું છે, એને જરૂર છે એટલે, એને ગમે છે એટલે કરવાનું છે. એવું થોડું સાધુને લાડવા ખાવા બહુ ફાવે છે એટલે લાડવા ખવડવાના છે, એને બહુ દૂધપાક પૂરીને સારું રસોઈ ભાવે છે એટલે જમાડવાની છે. તો આ રીતે સેવા કરવાની થાય ને આપણે એમ વિચાર કરીએ, સાધુ તો અત્યંત ત્યાગી છે, એમને કાંઈ ન આવું બધું ભાવે, એને કાંઈ ન ફાવે, સાદી રસોઈ જ ફાવે, એમ કરીને સાદું કરવું,
આવું છે એ સામે પક્ષે જોવાનું છે. ઉલ્લે પક્ષેથી તો ભાવ સાથે સારી રસોઈ કરીને ભગવાનને સંતોને જમાડવા, એમને પૂજવા, માનવા, સન્માનવા, એ બધું સામે પક્ષે. આ પક્ષેનાને વિચાર કરવાનો હોય એ વિચાર ઓલા પક્ષેના કરે. બોલો લ્યો, હકીકત એવી છે કે આ પક્ષેનો વિચાર ઓલા પક્ષે ન કરાય, ઓલ્યાનો આણે ન કરાય. આ ધ્યાનમાં લેવું જોઈએ. સુંદરજીભાઈ કહ્યું કે આપણા હિત ખાતર આપણે કરવું જોઈએ. બધાએ હાર પહેરાવ્યા. જ્યારે રસ્તામાં એક નદી આવી ત્યારે ત્યાં અશ્વ ઉપરથી નીચા ઉતરીને બેઠા. ભક્તોના ચિત્તને ચોરનારા શ્રી હરિએ તે સ્થળે દુકડ અને સરોદની સાથે કીર્તન ગાવાનું શરૂ કરાવ્યું. લ્યો આલો વચમાં પાછી આ ભજન મંડળી જામી ગઈ નદીને કાંઠે. જ્યારે બે ત્રણ કીર્તન ગાયા એટલી વારમાં ભુજથી સમાચાર આવ્યા કે જ્યાં ગણપત રામ નાગરનો બાગ છે ત્યાં આવીને રોકાજો, અમે આવીશ બધા હામાં. અસવારી ત્યાં આવે છે માટે ગણપતરામના બાગમાં બધા રોકાજો. તે સાંભળી શિયાળી ત્યાંથી ચાલ્યા નદીની કાંઠેથી અને કહ્યું હતું ત્યાં આવ્યા. શિયાળીએ તે સરોવર પાસેની અનુપમ બાગની જગ્યા જોઈ. સરોવરના પગથિયા પથ્થરથી બાંધેલા અને ઘણા સુંદર હતા. સદગુરુ રામાનંદ સ્વામી અહીંયા આવીને ઘણીવાર નાહ્યા હતા. તેમાં પાણી ઘણું અથા ભર્યું હતું અને ઘણા કમળો ખીલેલા હતા. જળ કોકડા ઉત્સાહમાં બોલતા હતા. ભમરા ત્યાં ગાન કરતા હતા. તે વખતે પ્રેમથી શ્રીહરિના દર્શન કરવા માટે અપાર હંસો આવ્યા. તે સરોવરને કિનારે ચારે બાજુ બેસી ગયા. તેનાથી સરોવરની શોભા અદ્ભુત રીતે છવાઈ ગઈ. સરોવરને કાંઠે જુદી જુદી જાતના અપાર વૃક્ષ હતા. તે વૃક્ષમાં વિવિધ જાતિના પક્ષીઓ બેઠા હતા અને તેઓ અનેક પ્રકારના શબ્દ કરીને શ્રીહરિનું યશોગાન કરતા હતા. શ્રીહરિના દર્શન કરીને તે પંખીઓએ પોતાના નેત્રોને અને મુખને સફળ કર્યા. દર્શન કરીને નેત્ર અને ગુણગાન ગાઈને મુખને સફળ કર્યું. પાણીની લહેરથી બધા કમળ જ્યારે ઉછળતા હતા ત્યારે માનો સરોવર પોતાના હાથમાં તે કમળ લઈને શ્રીહરિની પૂજા કરતું હોય એવું જણાતું હતું. ત્યારે શ્રીહરિએ બે કમળ પોતાના હાથમાં લીધા અને માનો સરોવરે કરેલી પૂજાને સ્વીકારી લીધી. તે સરોવરને કિનારે દક્ષિણ તરફ એક ઘણો સુંદર બાગ હતો. તે બાગની વચ્ચે એક બંગલો હતો. તેને સુંદર રંગ્યો હતો. ધર્મના લાલ એવા શ્રીહરિ તે સમયે ત્યાં આવીને નવરંગ પાટ ઉપર બેઠા. ભુજનગરના જે હરિભક્તો હતા તેમની એક લાઈન થઈ તેમણે સૌ વ્યવસ્થિત રીતે હાથમાં એક એક ફૂલ હાર લીધો. તેવા હાર લેનારા અપાર ભક્તો હતા અને સૌએ હાથમાં એક એક શ્રીફળ પણ લીધું હતું. તે પ્રેમથી શ્રીહરિને અર્પણ કર્યા. એટલે આ બધા આવ્યા બગીચામાં. શ્રીહરિની પાસે જે જે ભક્ત આવતા હતા તે બધાને એક એક ફૂલહાર પ્રસાદીના રૂપમાં મહારાજ આપતા. તે બાગમાં પણ અપાર ફળ ફૂલ હતા. તે લાવીને શ્રીહરિની આગળ ધર્યા. દાડમ, કેળા અને જામફળ આદિ ફળ હતા. શ્રીહરિ તે ફળોને ભાવથી જીમ્યા. બરફી, પેડા અને ઘેબર અતિ શુદ્ધ રીતે બનાવ્યા હતા. તેના થાળ ભરી ભરીને વિપ્રોએ શ્રીહરિ પાસે લાવીને અર્પણ કર્યા. તેમાંથી સ્વયં શ્રીહરિ જમ્યા, સંતો અને દરબારોને જમાડ્યા, બધા સવારોને આપ્યા અને પાર્ષદોને પણ આપ્યા ફળ. સૂર્ય અસ્ત થયો એટલે તત્કાળ ઘણી મશાલો પ્રગટાવી સંતો આરતી બોલ્યા અને તે પછી ત્યાં નારાયણ ધૂન કરી ગણપત રામભાઈના બાગમાં જ લ્યો. પછી અષ્ટક બોલ્યા ત્યારે અનંત વાજિંત્રો વાગી રહ્યા હતા. તે વખતે સૌ જય સ્વામિનારાયણ બોલીને પ્રેમથી પગે લાગ્યા હાંજે. તે સમયે સુંદરજીભાઈ અને ગંગારામ મલ બંને જણ અદાભાઈને સાથે લઈને શ્રીહરિ સન્મુખ આવતા હતા ત્યારે રસ્તામાં ફતેહ મોહમ્મદ જમાદાર રસ્તા મળી ગયા. લ્યો સાંભળો, શ્રીહરિની સન્મુખ આવતા હતા ને સુંદરજીભાઈ અને ગંગારામ મલને અદાભાઈ ક્ષત્રિય માનકુવાના. રસ્તામાં ભુજના રાજાના દિવાન મુસ્લિમ ફતેહ મોહમ્મદ ભાઈ જમાદાર હતા એ મળ્યા. તેણે તે ત્રણેય જણને હેતથી પૂછ્યું, અરે ભાઈ આટલા બધા ઉમંગથી ક્યાં જાઓ છો? ત્યારે તે ત્રણેય જણે કહ્યું, અમારા ગુરુ આવી રહ્યા છે. હે, અમારા ગુરુ આવે છે, અમે તેમની સન્મુખ જઈએ છીએ. ત્યાં તમે વચ્ચે મળી ગયા. ત્યારે જમાદારે કહ્યું, મહારાવને તો તમારા ગુરુ ઉપર ઘણો જ ભાવ છે માટે બધી સવારીને લઈને હું હમણાં જ આવું છું. ભુજના રાજા તમારા ગુરુ પ્રત્યે ઘણો ભાવ રાખે છે, રામાનંદ સ્વામી વખતનું યત. પછી તેણે જઈને મહારાવને સમજાવીને બધી સવારી તૈયાર કરાવી. હાથી અને ઘોડાઓને સોનેરી સાચી શણગાર્યા, ડંકા નિશાન અને નગારા લીધા. બધા હાથી ઉપર અંબાડીઓ મુકાવી, એક મોટી જડાવ અંબાડી પણ લેવડાવી. રાજાના જે કારભારીઓ હતા તેમણે પણ સવારીમાં બોલાવ્યા.
મશાલ એટલી બધી પ્રગટાવી કે તેનો પાર રહ્યો નહીં. બધી બજારોને સુંદર રીતે શણગારી, દુકાને દુકાને દીવાઓ પ્રગટાવ્યા. મહારાવ હાથી ઉપર બેસીને ચાલ્યા, રાજા પણ હાથી પર બેહીને ચાલ્યા. ઘણા જવાબદારો નેકી પોકારતા હતા. શ્રી હરિનું સન્માન કરવામાં તેમને અતિશય ઉમંગ હતો, તેથી એક તોપ પણ સાથે લેવડાવી. વિધિ પ્રમાણે સન્માન કરવા માટે પૂજાનો બધો સામાન પણ સાથે લીધો. જ્યાં શ્રી હરિ આવીને ઉતર્યા ત્યાં ઝડપથી દોડીને આવી ગયા. બધું ઘડીકમાં થઈ ગયું. સંધ્યાર્ધી પછી શ્રી હરિ પાટી ઉપર બેઠા હતા. રાજાને આવતા જોઈ પાટી ઉપરથી ઉતર્યા. રાજા ત્યાં આવીને શ્રી હરિના ચરણમાં પડ્યા. મોટા માણસ આવે ત્યારે થોડુંક આવું ઉતરીને સન્માન કરવું જોઈએ. આવો વિવેક સ્વામીને એને શીખવાડ્યો. આમ હજડબમ કોશ ગળી ગયો હોય એમને ઠૂંઠની જેમ બેહી ન રહેવાય, એ ખોટું ઘમંડને અભિમાન કહેવાય. બોલો, રાજા શ્રી હરિના ચરણમાં પડ્યા ત્યારે પાંચ તોપો ફોડાવી. તે સમયે ઊભા થયેલા શ્રી હરિનો હાથ પકડીને રાજાએ તેમને પાટ ઉપર બેહાડ્યા. રાજાએ વિવેક કે નહીં નહીં મહારાજ તમે પાટમાંથી બેહી જાઓ, હાથ પકડીને બેહાડી દીધા. હાથમાં કેસર ચંદન લઈને શ્રી હરિના લલાટમાં તે ચર્ચ્યું. ઓ ભાઈ પૂજા કરી. રાજાએ મોગરા અને ગુલાબના હાર પહેરાવ્યા, મસ્તક ઉપર તોરા ધરાવ્યા અને પછી શ્રી હરિને તેમને બધી કુશળતા પૂછી. નૃપ કહત કર જોર હમકુ લાયે અબ લાવ મહી, તુમ હો જોગી ઓર તમા નહીં હે તુમકુ કો. ત્યારે મહારાવે હાથ જોડીને કહ્યું, આપ અત્યારે અમને લાવો દેવા અહીં પધાર્યા છો, આપ તો કોઈ અદ્ભુત જોગી છો, આપને કોઈની તમા નથી, યાને કે પરવા નથી. ઇતિશ્રી સહજાનંદ સ્વામી શિષ્ય શ્રી સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પંચમપુરમાં ભુજના મહારાવ શ્રી હરિની સન્મુખ આવ્યા. એ નામે 54મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.